તો એસટી નિગમના કર્મચારીઓ હડતાળ પર મક્કમ છે સીએમ રૂપાણીની હડતાળ પાછી ખેંચવાની માંગ છે ત્યારે કર્મચારીઓએ તે માંગને ફગાવી દીધી છે એસટીના જે હડતાળ પર કર્મચારીઓ છે તેઓ તેઓક્કસ મુદતની હડતાળની જે વાત છે તેના પર અડગ છે આપને જણાવી દઈએ કે અમદાવાદમાં સંકલન સમિતિની બેઠક મળી હતી અને આ બેઠક બાદ આ નિર્ણય લેવાયો છે કે માંગ તેઓની નહીં સ્વીકારાય ત્યાં સુધી હડતાળ યથાવત રહેશે આગામી સમયમાં ગાંધીનગર કુચ કરવાની રાજ મુદ્દે વધુ વિગતો છે સંવાદદાતા અજીતસિંહ ચૌહાણ અજીતસિંહ સંકલન સમિતિની બેઠક મળી અને બેઠક બાદ જે નિવેદન સામે આવ્યું તેમાં પણ તેઓ તેમની માંગણીઓને લઈને અડગ હતા હડતાળ લઈને અડગ હતા શું વાતચીત હવે સરકાર સાથે કોઈ કરાશી કારણ કે અત્યારે પરેશાન મુસાફરો થઈ રહ્યા છે આજી ચોક્કસ જે પ્રમાણે એસટીના જે કર્મચારીઓ છે આજે હડતાલ ઉપર છે અત્યારે એમની જે જે એમને સંકલન જે સમિતિની એક બેઠક મળી હતી એમના જે અગ્રણી છે અને ખાસ કરીને જે પ્રમુખ છે આપણે એમની સાથે સીધી વાત કરીશું સાહેબ તમારે આજે જે બેઠક મળી હતી અને એમાં શું નક્કી કરવામાં આવ્યું છે અને ખાસ કરીને સરકારે તો અત્યારે કોઈ તમારી સાથે વાતચીત કરવા માટે તૈયાર નથી પણ નિગમ છે એ કોર્ટમાં જઈ રહ્યું છે ત્યારે આવા સંજોગોમાં હડતાળ ના કરવી જોઈએ ટેબલ ટોક કરવો જોઈએ શું કહેશો આ માટે આપના માધ્યમથી હું સરકારશ્રીનું ધ્યાન દોરવા માગું છું કે અગાઉ પંદર વીસ દિવસ પહેલા અને છેલ્લા એક વર્ષથી અમે સરકારશ્રીને અને મેનેજમેન્ટને અવારનવાર આ બાતે આ બાબતે ટેબલ ટોક કરવા માટેના પ્રયત્નો કર્યા છે આ માટે અમે ચાર બે ફેબ્રુઆરીના રોજ મુખ્યમંત્રીશ્રીને ડેપ્યુટી મુખ્યમંત્રીશ્રીને નાણાં શ્રીને અને આપણા ગુજરાત પ્રદેશના પ્રદેશ પ્રમુખના ઘરે સંકલન સમિતિના લોકોએ મિટિંગ કરી છે જે ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી છે એમની જોડે પણ વાત કરીને અમે એવું કીધું છે કે ભાઈ અમે હડતાલ કરવા ઈચ્છતા નથી અમારા પ્રાણ પ્રશ્નો માટે તમે અમને ટેબલ ટોકનો સમય આપો અને અમારા મેનેજમેન્ટના એમડીશ્રીને કહો કે અમને બોલાવે પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે મેનેજમેન્ટ દ્વારા એક એક વર્ષ થવા છતાં પણ ટેબલ ટોક માટે અમને આને મંત્રણા માટે બોલાવતા નથી આને કારણે અમે જાહેર પબ્લિકને અને વિદ્યાર્થી મિત્રોને અને મુસાફર જનતાને પણ એક વીક પહેલાં એક પત્રિકા દ્વારા આ બાબતે સહયોગ આપવા માટેની એક નિવેદા પણ જાહેર કરેલી છે અને મુસાફર જનતાને અમારે એક વિનંતી કરી છે કે વીસ તારીખના જીરો ઝીરોથી અમે આંદોલન માટે કરવાના છીએ ત્યારે શક્ય હોય તો તમારે સમિતિમાં અત્યારે તમારી જે બેઠક કરતી એમાં શું નિર્ણય લેવામાં આવે છે સમિતિમાં આ સીએમ સાહેબના જે દુઃખ પ્રકારનું જે નિવેદન એમણે બહાર પાડ્યું છે ત્યારે સંકલન સમિતિના ત્રણેય સંગઠનના મુખ્ય પદાધિકારીઓએ જ્યાં સુધી આ કામદારોના પિસ્તાલીસ હજાર કર્મચારીના પ્રાણ પ્રશ્નો માટેનું સાતમું પગાર પંચ જે છે અને ડ્રાઈવર કન્ડક્ટરોને વર્ગ ત્રણમાં સમાવવા અને મેનેજમેન્ટ દ્વારા જે કૂટનીતિ અને તગલગી નિર્ણયથી જે દીવાની દાવાઓ અને જે લોકશાહી જેને કહી શકાય એ લોકશાહીને બદલે એ તાનાશાહી રીતે કામદારોને પોતાના હક માટે ગાંધીજી આ માર્ગે પણ કોઈ દેખાવ કે આંદોલન કે ન કરે એના માટે સિવિલ સીટ દાખલ કર્યા છે જીએસઓ અને પરિપત્રો જે ગુજરાત સરકારનું અને ઓલ ઇન્ડિયાનું જે બંધારણ છે એમાં આપણે જેમ વલ્લભભાઈ અત્યારે જે તમે બેઠક કરીને એમાં તમે લોકોએ આગળની રણનીતિ શું નક્કી કરી છે એ સંદર્ભે આજે હમણાં જ અમારી સંકલન સમિતિની બેઠક થઈ જો અમારો આ પ્રાણ પ્રશ્નો નહીં નહીં કરવામાં આવે તો ગુજરાતના તેત્રીસે તેત્રીસ જિલ્લામાં અમારી વિભાગી કચેરી ખાતે અમારા જે કામદારો છે તે નિર્વસ્ત્ર એ વસ્ત્રહિન થઈ અને પરિવારો સાથે આગામી દિવસોમાં અમે જેલ ભરો આંદોલન કરવાના છીએ જી વિધિ જે પ્રમાણે જે કર્મચારીના જે પ્રેસિડેન્ટ હતા વલ્લભભાઈ એમનું સ્પષ્ટપણે માનવું છે કે જ્યાં સુધી એમની જે માગણીઓ છે એનો અંત નહીં આવશે ત્યાં સુધી જે આમ જે હડતાળ છે એ અચોક્કસ મુદત રીતે ચાલુ રહેશે બિલકુલ અજીતસિંહ આભાર તમામ જાણકારી બદલ તો અત્યારે સંકલન સમિતિની બેઠક બાદ નિકમના તમામ કર્મચારીઓ મક્કમ છે તેમની માંગણીઓને લઈને